ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમે દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે ઓનલાઈન વિડિયો જોતા હશો અને એની જે પીડીએફ ફાઇલ આપે એ પણ તમે તમારા સારા અક્ષરે તમારી બરકારીની નોટબુકમાં લખતા હશો. તો આપણે ઓનલાઈન શિક્ષણમાં પ્રકરણ 13 સુધી અભ્યાસ પૂરો કર્યો છે અને આજે આપણે પ્રકરણ નંબર 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર, તો સૌથી પહેલા તો આપણે વિદ્યુત પ્રવાહ કયા કયા શેમાંથી પસાર થાય છે એના વિશે આપણે જાણકારી મેળવીએ. તો કે વિદ્યુત વાહકતાના આધારે પદાર્થોને સુવાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વિદ્યુત વાહકતાના આધારે એટલે શેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એવા કયા સાધનો જે છે અથવા એવી કઈ વસ્તુઓ છે કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તો વિદ્યુત વાહકતાના આધારે તેમને સુવાહકો અને અવાહકો, પદાર્થોને સુવાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે કયા પદાર્થોને સુવાહક કહે છે. સુવાહકો વિશે સમજીએ તો કે જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય તે પદાર્થોને વિદ્યુતના સુવાહકો કહે છે. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય તેવા પદાર્થોને વિદ્યુતના સુવાહકો કહે છે. એના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં કોનો કોનો સમાવેશ થશે, તો કે કોપર અને લોખંડ આ બંને જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. ટૂંકમાં કહીએ તો કે કોઈ પણ ધાતુ હોય એ ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. અને કોપર અને લોખંડ એ પણ ધાતુ છે, તો કે કોપર અને લોખંડ જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, જેને આપણે વિદ્યુતના શું કહીશું, સુવાહકોની વ્યાખ્યા આપણે ફરી સમજીએ કે જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય તે પદાર્થોને વિદ્યુતના સુવાહકો કહે છે. એના પછી જોઈએ કે વિદ્યુતના અવાહકો. એટલે કે કેટલાક પદાર્થો એ વિદ્યુતનો શું કરે છે, તો વિદ્યુત પ્રવાહનો પ્રતિકાર કરે છે. એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, જેને આપણે શું કહીએ છીએ, તો કે વિદ્યુતના તેવા પદાર્થોને વિદ્યુતના અવાહકો કહીએ છીએ. એની પ્રોપર વ્યાખ્યા સમજીએ તો કે જે પદાર્થો વિદ્યુત વાહકતાનો પ્રતિકાર કરે છે તે પદાર્થોને વિદ્યુતના અવાહકો કહે છે. અને એના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં છે લાકડું અને રબર. લાકડું અને રબરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એટલે એટલા માટે તો કોઈક વખત આપણે જ્યારે વિદ્યુત પ્રવાહનું કામ કરતા હોઈએ કે જ્યાં કોઈ સ્વિચ બગડી હોય કે ગમે તે હોય, તો આપણે શું કરીએ છીએ, તો કે પગમાં આપણે રબરના ચપ્પલ પહેરી અને કામ કરીએ છીએ, જેથી કરીને શું થાય છે, તો કે આપણા શરીરમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો અટકે છે અને આપણને વધારે પડતી અસર થતી નથી. એના પછી જોઈએ તો કે વિદ્યુતના મંદ વાહકો. તો વિદ્યુતના મંદ વાહકો કોને કહેવાય, તો કે કેટલીક પરિસ્થિતિમાં અમુક પદાર્થો એવા હોય છે કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર તો થઈ શકે છે, પણ એ વિદ્યુત પ્રવાહ કેવો હોય છે, તો કે વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય છે. ધીમો હોય છે, મંદ હોય છે, તેમને વિદ્યુતના મંદ વાહકો કહે છે. અને એના ઉદાહરણ જોઈએ તો કે નળનું પાણી અને લીંબુનો રસ. નળનું પાણી અને લીંબુનો રસ. નળનું પાણી અને લીંબુનો રસ એમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર તો થઈ શકે છે, પરંતુ શું થાય છે, તો કે એ વિદ્યુત પ્રવાહ
એમાં એક છે કે ટોર્ચ બલ્બ ટેસ્ટર, ટોર્ચ બલ્બ ટેસ્ટર. બીજું છે એલઈડી ટેસ્ટર અને ત્રીજા નંબરમાં છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. ઇલેક્ટ્રો ઇમિટી ડાયોડ.